નમસ્કાર, સ્વાગત છે અમારું લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. આપણે આજે ત્રિઅંગી વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. તો ત્રિઅંગીની વાત કરવામાં આવે તો કે આની અંદર શરૂઆતની અંદર બે એક્ઝામ્પલ આપેલા છે. એક છે અશ્વપુચ્છ ને બીજું છે હંસરાજ. અશ્વપુચ્છને કહેવામાં આવે છે ઇક્વિસેટમ, જો એ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનો છે, આ આઈએમપી થઈ શકે તમારા માટે. અને બીજું છે હંસરાજ, જે ફર્ન શબ્દ હતો, આ પણ તમારા માટે આઈએમપી થઈ શકે. નીટ માટે બંને આ રીતનો કોઈ એમસીક્યુ પૂછાય, દાખલા તરીકે અનાવૃત બિદ્ધારી, અનાવૃત બિદ્ધારી આવા ડબલ ડોટ કરેલા હોય, સામે લખેલું હોય કોની, અલ્પવિરામ કરી લખેલો હોય ફર્ન, પછી આવે છે ડોટ કરીને જગ્યા ખાલી મૂકેલી હોય, તો તમારો જવાબ ત્યાં શું આવી શકે છે? તો ત્યાં જવાબ આવે છે હંસરાજ આવે છે. તો આ રીતનો એક મિનિટનો એમસીક્યુ આવી શકે છે. બીજી વાત કરવામાં આવે કે ત્રિઅંગી વનસ્પતિ છે, ઔષધિય હોય છે અને ભૂમિ બંધકો તરીકે સૌથી વધારે ઉપયોગી છે. ભૂમિ બંધકો કે સોઇલ બાઇન્ડર્સ, દાખલા તરીકે કોઈ નું ધોવાણ થતું હોય જમીનનું, તો એ જમીનનું ધોવાણ થવા દેતા નથી. બીજી વાત કરવામાં આવે કે સુશોભિત તરીકે સૌથી વધારે ઉપયોગી છે, દાખલા તરીકે મોરપિંચ વિદ્યા. તો આ બધી જે વનસ્પતિ જે સુશોભન માટે બગીચાઓમાં જોવા મળે છે, તો એ બધી કયા સમુદાયની છે? તો ત્રિઅંગી સમુદાયની જોવા મળે છે. પૃથ્વી પરની પ્રથમ જલવાહક અને અંડવાહક પેશી ધરાવતી આ સ્થળજ વનસ્પતિ છે. કારણ કે દ્વિઅંગી વનસ્પતિમાં આપણે વર્ણન જોયું હતું કે દ્વિઅંગી વનસ્પતિની અંદર જલવાહિની કે જલવાહિની કે જોવા મળતી નથી, પણ આની અંદર જલવાહક અને અંડવાહક પેશી જોવા મળે છે. તેઓ ઠંડા, ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારોમાં જોવા મળે છે, પણ કેટલીક રેતાળમાં પણ જોવા મળે છે. જ્યારે દ્વિઅંગીમાં આપણે ભણ્યા હતા કે દ્વિઅંગી માત્ર ઠંડા અને ભેજયુક્ત વાતાવરણમાં જોવા મળે, જ્યારે આ રેતાળ વિસ્તારોમાં પણ જોવા મળે છે. પ્રભાવી દેહ કયો છે? તો કે બીજાણુજનક છે. પ્રભાવી દેહ કયો છે? બીજાણુજનક છે. પણ જીવનચક્રની વાત કરવામાં આવે તો ત્રિઅંગી કયું જીવનચક્ર દર્શાવે છે? એક દ્વિવિધ જીવનચક્ર. કેમ? કારણ કે આપણે કાલે જોયું હતું કે દ્વિઅંગીનો 55% પ્રભાવી તબક્કો જન્યુજનક અને 45% કયો છે? બીજાણુજનક છે. એવી રીતે ત્રિઅંગીનો 55% છે બીજાણુજનક ને 45% કયો છે? જન્યુજનક તબક્કો છે. તેઓ મૂળ પ્રકાર અને પરણમાં વિભેદિત હોય છે. એનો મતલબ કે આમનું શરીર છે સંપૂર્ણ સુકાયકમાં નિર્માણ પામતું નથી. એ સિવાય વધારે વાત કરવામાં આવે તો કે ત્રિઅંગીમાં જે પર્ણો જોવા મળે છે, આ પર્ણો ખૂબ જ નાના હોય તેને સૂક્ષ્મ પર્ણી જે સેલાજીનેલામાં જોવા મળે છે, અને જે મોટા હોય તેને મહાપર્ણી જે હંસરાજમાં જોવા મળે છે. તો આ બંને એક્ઝામ્પલો તમારે યાદ રાખવાના છે. વનસ્પતિનો જે બીજાણુજનક તબક્કો છે, આ બીજાણુજનક તબક્કો એ બીજાણુ ધાની ધારણ કરે છે જે પર્ણ જેવી સંરચના હોય છે, અને આ પર્ણ જેવી સંરચના હોવાના કારણે તેને શું કહેવામાં આવે છે? બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બીજાણુ પર્ણ છે સંગઠિત રચના છે, એ કેટલાક કિસ્સાઓમાં જેને પ્રશંકુ કે શંકુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજાણુ પર્ણ છે એને શું કહેવામાં આવે છે? પ્રશંકુ કે શંકુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એના એક્ઝામ્પલ કયા છે? તો કે સેલાજી, નેલા અને ઇક્વિસેટમ. બધી જ ત્રિઅંગી છે પ્રશંકુ શંકુ નિર્માણ કરતી નથી, ખાલી સેલાજી, નેલા અને ઇક્વિસેટમ છે આનું નિર્માણ કરે છે. બીજી વાત કરવામાં આવે કે બીજાણુ ધાની છે, બીજાણુ માતૃકોષ દ્વારા અર્ધીકરણ પામી શું મુક્ત કરે છે? તો કે બીજાણુ મુક્ત કરે છે. તો કે માતૃકોષ મધર સેલ માંથી શું મુક્ત થાય છે? અર્ધીકરણ દ્વારા બીજાણુ મુક્ત થાય છે. તમે આવૃત બિદ્ધારીમાં પણ તમે સારી રીતે આને સમજશો. જે અંકુરિત થઈ અસ્પષ્ટ નાના બહુકોષીય મુક્તજીવી તેમજ પ્રકાશ સંશ્લેષી જન્યુજનક તબક્કામાં નિર્માણ થાય છે, કે જે બીજાણુ માતૃકોષ છે અધિકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે છે. બીજાણુ અંકુરિત થઈ અસ્પષ્ટ નાના બહુકોષીય મુક્તજીવી પ્રકાશ સંશ્લેષી જન્યુજનક તબક્કામાં નિર્માણ પામે છે. અને આ જન્યુજનક તબક્કો છે શરૂઆતની અંદર કેવો હોય છે? સુકાયક હોય છે. કેવો હોય છે? સુકાયક. એનો મતલબ કે મૂળ પ્રકાર પર્ણમાં વિભેદિત હોતા નથી, અને આ મૂળ પ્રકાર પર્ણમાં વિભેદિત ન હોવાના કારણે તે જન્યુજનક તબક્કાની અંદર જોવા મળતા સુકાયને પ્રસુકાય, એટલે કે પ્રનો મતલબ થાય પ્રાથમિક સુકાય તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? ને પ્રાથમિક સુકાયક તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ કે આ પ્રસુકાય છે જેનો વિકાસ ઠંડા અને ભેજયુક્ત એવું છાયાવાળી જગ્યાએ થાય છે. જન્યુજનક તબક્કો છે એ તબક્કો કેવો હોય? ઠંડા, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાએ થાય છે.
ખાસ સીમિત જરૂરિયાતો અને ફલન માટે પાણીની આવશ્યકતા હોવાના કારણે ત્રિઅંગીઓ પૃથ્વી ઉપર ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે. દાખલા તરીકે બધી જગ્યાએ ત્રિઅંગીનો વિકાસ જોવા મળતો નથી. તમે વિચારતા હોય ત્રિઅંગીને તમારા ઘરે વાવી શકો તો આ વાત છે જ નહીં, અશક્ય છે. દરેક જગ્યાએ તમે સુશોભન માટે એની વનસ્પતિ પણ ઉગાડી શકતા નથી, કારણ કે ફલન માટે શેની આવશ્યકતા હોય છે, પાણીની આવશ્યકતા હોય છે. જન્યુજનક તબક્કાની અંદર નર અને માદા છે શું ધરાવે છે, તો કે લિંગી અંગો ધરાવે છે, જેને પૂજન્યુધાની અને શું કહેવાય છે, સ્ત્રી જન્યુધાની કહેવામાં આવે છે. જેમાં પૂજન્યુ માંથી મુક્ત થતા ચલ પૂજન્યુ, ચલ એટલે ચાલી શકે, પૂ એટલે નર અને જન્યુ એટલે જન્યુ. નર જન્યુધાની માંથી મુક્ત થતા જન્યુ છે પાણી દ્વારા વહન પામી ક્યાં જાય છે, તો સ્ત્રી જન્યુધાનીના મુખ સાથે જાય છે. હવે આપણે ખબર છે કે નર અને માદા નો મિલાપ થાય શું બને છે, ફલન થયા પછી ફલિતાન બને છે, અને આ ફલિતાન છે બહુ કોષીય બીજાણુ જનકમાં વિકાસ પામે છે, અને એ જ બીજાણુ જનક તબક્કો છે ત્રિઅંગીમાં. કેવો તબક્કો છે, તો કે પ્રભાવી તબક્કો છે. કેવો તબક્કો છે, પ્રભાવી તબક્કો છે. અને આ બીજાણુઓ જો એક સરખા હોય તો એને શું કહેવામાં આવે, સમબીજાણુ. બીજી વાત કરો કે મોટા ભાગની ત્રિઅંગીઓ હોય એ ત્રિઅંગીઓની અંદર નર અને માદાના જન્યુ કેવા હોય છે, સરખા કદના હોય છે, માટે તેને સમબીજાણુ કહેવાય. પણ સેલાજી નેલા અને સાલ્વિનિયા જેવી વનસ્પતિઓ, સેલાજી નેલા અને સાલ્વિનિયા જેવી વનસ્પતિની અંદર આ જન્યુ બે અલગ અલગ આકારોમાં હોય છે. એક મહા જે માદાની અંદર જોવા મળે ને, એક લઘુ એ નરમો જોવા મળે છે. મહા એટલે મોટા, લઘુ એટલે નાના, જેને વિષમ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે કે એ મહા જે જન્યુ છે એ ઓછા કે વધુ સમય બીજાણુ જનક પર જળવાય છે. જે મહાજન્યુ જનક હોય છે, જે મહાબીજાણુ હોય છે, એ ઓછા કે વધુ સમય કોના ઉપર આધારિત હોય છે, બીજાણુ જનક ઉપર આધારિત હોય છે. અને ફલિતાણનો વિકાસ તરુણ ભ્રૂણ બીજ પ્રકૃતિનું પૂર્ણ ચિહ્ન પણ દર્શાવે છે. જે ફલિતાણ બને છે એ તરુણ ભ્રૂણ, તરુણ એટલે હજુ જેનો વિકાસ થયો ના હોય, એ ભ્રૂણનું શું છે, બીજ માટેનું પૂર્વ ચિહ્ન પણ પ્રસ્તુત કરે છે. જો બેટા એક વસ્તુ યાદ રાખજો કે એનસીઆરટી ના સિલેબસ બે ત્રિઅંગીનું આ વર્ણન ખૂબ જ તમારા માટે ટફ છે. ખૂબ જ કેવું છે, ટફ છે. એટલા માટે મેં તમને શોર્ટમાં સમજાવવાનો બહુ સારો પ્રયાસ કર્યો છે. તમે આના વર્ણનને વારંવાર એકવાર જોઈ લો, બે ત્રણ વાર તેને લખો, સમજશો એટલે ઓટોમેટિક તમને આવડવા લાગશે. આ સિવાય વૈજ્ઞાનિકોએ ત્રિઅંગીને ટોટલ ચાર જૂથમાં વર્ગીકૃત કરી છે, તેને આપણે હવે જોઈએ. ત્રિઅંગીની અંદર જે ચાર વર્ગીકરણ કર્યું એની અંદર સાયક્લોસ્પિડા, જેને સાયલોટમ તરીકે ઓળખવામાં આવે છે, અને એ જ સાયલોટમ આનું સૌથી સારામાં સારું એક્ઝામ્પલ છે. લાયકોસ્પિડાનું એક્ઝામ્પલ સેલાજીનેલા, અને આ સેલાજીનેલા છે કેવા છે, વિષમ બીજાણુ છે. આપણે તરત જ જોયા કે જેની અંદર મહા અને લઘુ એમ બે પ્રકારના બીજાણુ જોવા મળે. બીજા છે લાયકોપોડિયમ. સ્ફિનોસ્પિડાની અંદર જે 21 એટમ જોવા મળે છે, આ 21 એટમના જન્યુ છે સરખા હોય છે, જેને કહેવામાં આવે સમબીજાણુ. અને ટેરોપ્સિડાની અંદર ડાયોપ્ટેરિસ, ટેરિસ અને એડીએન્ટમ જેવા એક્ઝામ્પલો જોવા મળે છે. તો આ હતા ત્રિઅંગીના એક્ઝામ્પલો જેના વર્ગો. બીજી વાત કરવામાં આવે કે રહાન્યા નામનું અશ્મી હોય છે. રહાન્યા, આ રહાન્યા એક વનસ્પતિનું નામ છે જે ત્રિઅંગીનું સૌથી સારામાં સારું એક્ઝામ્પલ છે, જેને અશ્મિભૂત વનસ્પતિ કહેવાય. શું કહેવાય છે, એને અશ્મિભૂત વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. નીટ માટે સૌથી આઈએમપી એમસીક્યુ થશે તમારા માટે, નીટ માટે સૌથી આઈએમપી એમસીક્યુ તમારા માટે સાબિત થશે. હવે આના પછીનું જે આપણે લેક્ચર આવશે એ લેક્ચર અનાવૃત દ્વિધારી અને આવૃત દ્વિધારી ઉપરથી આવશે, જેને આપણે ખૂબ જ સારી રીતે સમજાવીશું. આઈ હોપ કે તમને ત્રિઅંગીના આ લેક્ચરની અંદર કંઈ પ્રોબ્લેમ નહીં થઈ હોય. ફરીથી મળીએ એના એ જ અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.